બહુ મોટી ખોરચામાં કોઈ નહીં આવે, હું નહીં આવું તમને સમજાવવા. હમણાં ખાલી તાજે તાજું છે ને, જે 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 આમાં જે ગતિવિધિમાં દુઃખમાં ભાગીદારી આપતા હોય ને એને ખબર હોય, તમને એને ખબર હોય. જો અહીંયા અહીંયા ભાઈ મનસુખભાઈ બેઠો છે માંગરોળ, બહુ નાની ઉંમરે એના પપ્પા હોય અહીંયા, એના પપ્પા એના ઘર એના ઘરેથી મને ફાઈ થાય, હું ફાઈ ફાઈ કરતો હોય. નાના ઉંમરે માવતર હોય જ, મારા ભાઈ છે, મારા ભાઈ બે બે દીકરા બે દીકરીઓને મૂકીને જતા રહ્યા. તમે જોજો પોતાએ અત્યધિકો ભવ, તમારું દુઃખ ભાંગવા માટે તમારે ખુદ જ દુઃખ ભાંગવું પડશે બેટા. આ તમે ચાર જણા સમજ્યા, એટલે આ સત્ય વસ્તુ છે. આપણે વાતો કરી શકીએ, સાંત્વના આપી શકીએ, પણ આનું દુઃખ આને ખુદ જ ભાંગવું પડશે. આનું દુઃખ ભાંગવા માટે કોઈ બીજું કોઈ નહીં, કોઈ નહીં આવે. અહીંયા જે નાગજીભાઈ બેઠા છે ને, એના ઘરેથી પ્રેમીલાબેન ને વિક્રમબોધ ખૂબ ખૂબ સાધુ વાદ અર્પિત કરે છે. આ વ્યક્તિને નવું જીવન છે હો, સામે બેઠા એવું. નાગજીભાઈ ઉભા થાવ તો જરા, તમે જો દુઃખ, તમે જો દુનિયા મેં કિતને ગમ હે, મેરા ગમ કિતના કમ હે. જેને પ્રેમીલાબેને જે ખાનદાની બતાવેલી સેવા કરી ને, એવા સમયે કોઈ પણ સ્ત્રી મૂકીને ભાગી જાય હો, એ ધન્યવાદ છે એની એની માને, એની જનેતા ને, એના ભાઈને. કે દીકરીઓને તમે એવા સંસ્કાર આપો છો કે ગમે એવું દુઃખ હોય તો દુઃખમાંથી પાર ઉતરવા માટે અઢી ખમ તમારા જીવનસાથીની સાથે રહ્યો. આ આ સત્ય વસ્તુ છે. એટલે તમારે ધીરજ રાખવાની છે, અને ધીરજ મોટી વસ્તુ છે. આવ્યો આમાંથી ફૂલ રહી ગયું.